આજે અનાયાસે હું અહીં આવી ચડી? ના, વર્ષો પછી હું અહીં પાછી ફરી. આજે વર્ષો પછી ફરી નાનપણના અનેક સ્મરણો યાદ આવ્યા. આ મારું ગામ અંબાપુર. અમારી નાનપણની રમતોનો એકમાત્ર સાક્ષી એટલે આ વડલો. વડલાની નીચે અમે બધા મિત્રો સાથે કેટલું રમ્યા, કેટલું હસ્યા અને કેટલીય વાર એકબીજાથી રિસાયા. આ મિત્રો કરતાં પણ મારી વધારે નજીકની કોઈ વ્યક્તિ હોય તો એ છે મારા દાદા. મને કોઈ દિવસ શાળાએ જવું ગમતું નહીં અને શાળાએ ન જવા હું અનેક ધમ પછાડા કરતી, તોય મારા દાદા મને શાળાએ મૂકવા આવતા. તે હંમેશા કહેતા કે કુસુમડી ભણ, નહીતર ચૂલો ફૂંકવાનો વારો આવશે. અમારા દાદા અને દીકરીની ગમતી જગ્યા એટલે અમારા ગામની આ વાવડી. આ વાવડી 1498 થી 1503 ની વચ્ચે બંધાઈ હતી. ત્યારથી આ વાવ અમારા ગામનો એક ભાગ છે. આ વાવ સાથે અમારા ઘણા સંસ્મરણો જોડાયેલા છે. અમારા દાદા અને દીકરીનું સાંજનું ઠેકાણું એટલે આ વાવ. નાનપણમાં અહીં કેટલો સમય પસાર કર્યો, કેટલા કલાકો કેટલી મિનિટો અહીં વિતાવી, આજે એની કોઈ જ ગણતરી નથી. સમય વીતતો ગયો અને આ વાવ સાથેનો સંબંધ પણ તેટલો જ ગાઢ થતો ગયો. આજે વર્ષો વીતવા છતાં આ ગાઢ સંબંધોના સ્મરણો એટલા જ તાજા છે. પણ આજે આ વાવની દશા જોતા દયા આવે છે. જેમ બાળકો મોટા થાય અને પોતાના ઘરડા મા બાપને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે ને, એમ આ ગામ લોકોએ મારી વાવડીને જીવનમાંથી કાઢી મૂકી છે. મારી વાવડી આજે એકલી થઈ ગઈ છે. આ વાવ સાથે જ બનેલી અડાલજની રૂડીબા વાવ કેવી લોકોથી ધમધમે છે, કેટલા લોકો એની મુલાકાત લે છે અને એની માવજત પણ સારી થાય છે. પણ મારી વાવડી આજે વર્ષો પછી હું અહીં પાછી ફરી. વૈશાખની બપોરે અહીં કેટલી રમતો રમેલી, કેટલીય મીઠી તકરારો અહીં ભીની સંકેલી, તો આ યાદો આજે અહીં એકલી ને એકલી. મારી વાવડી આજે પણ એકલી.